તારીખ 21 જાન્યુઆરી 2023 ના રોજ નખત્રાણા ટાઉનમાં ફરિયાદી હીરાબેન ગોસ્વામીના ઘરે ચોરીનો બનાવ બનેલ, જે બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ ફરિયાદી હીરાબેન વયોવૃદ્ધ અને વિધવા હોય તેમજ એકલા નિરાધાર હોય, જેથી આ બનાવ પડકારજનક અને ગંભીર હતો, જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંહ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક બીબી બોગરા સાહેબ નખત્રાણા વિભાગનાઓએ ગુનો શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમરનાઓ ચલાવી રહેલ હતા. આ દરમિયાન નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના એએસઆઈ મુકેશભાઈ સાધુ તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ જાડેજાનાઓને હ્યુમન રિસોર્સથી બાતમી મળેલ કે ફરિયાદીના સંબંધી સમીરગીરી નરેશગીરી ગોસ્વામી રહેવાસી નખત્રાણાવાળો આ ગુનામાં સંડોવાયેલ છે, જેથી તેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા શરૂઆતમાં ગોળગોળ બોલી કોઈ ચોક્કસ હકીકત જણાવેલ નહીં. ત્યારબાદ પોલીસની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછથી ભાંગી પડી. આ ગુનો પોતે અને તેના મિત્ર મંગલ કરમશી રબારી રહેવાસી નખત્રાણાવાળાએ સાથે મળી કરેલ હોવાનું જણાવેલ. મંગલ રબારીની તપાસ કરતા તે અડાલજ ગાંધીનગર ખાતે હોવાની બાતમી મળી અને જો તેને સમયસર હસ્તગત કરવામાં ન આવે તો મુદ્દામાલ સગે વગે કરે તેવી પૂરી સંભાવના હતી, જેથી નખત્રાણા પોલીસે આ બાબતે અડાલજ પીઆઈ શ્રી સાજન મુછાણ તથા પીએસઆઈ વીબી વાઘેલા અને તેમની ટીમની મદદ લઈ તેમની સાથે મળેલ હકીકત શેર કરતા તેઓએ ખૂબ જ સમજદારીથી તપાસ કરી આરોપી હસ્તગત કરી નખત્રાણા પોલીસને જાણ કરેલ, જેને લેવા તાબડતોબ સર્વેલન્સ ટીમ ગાંધીનગર રવાના કરવામાં આવેલ. બંને આરોપીઓને સાથે રાખી પૂછપરછ કરતા ગુનામાં ગયેલ મુદ્દામાલ બંને પોતપોતાના ઘરે સંતાડી રાખેલાનું જણાવેલ, જેથી પંચો સાથે પ્રાચીનગર 3 ખાતે આવેલ સમીરગીરી ગોસ્વામીના ઘરે ઘરની પાછળ આવેલ બાવળની જાળીમાં સંતાડેલ મુદ્દામાલ રજૂ કરેલ, બાદ મફતનગર ખાતે આવેલ મંગલ રબારીના ઘરે પોતાની ટીવીમાં સંતાડેલ મુદ્દામાલ હોય, જે પોલીસે ટીવી ખોલી શોધી કાઢેલ. આ ગુનો આચર્યા બાદ આ બંને આરોપી બનાવની રાતે જ રામેશ્વર મેદાન નખત્રાણાની બાજુમાં આવેલ પડતર જગ્યામાં ફરિયાદી હીરાબેનનો થેલો તથા સોના ચાંદીના દાગીનાના ખાલી બોક્સ તથા ડબ્બી અને બિનજરૂરી સામાન સળગાવી નાશ કરેલ અને બંને આરોપી તથા પંચોને સાથે રાખી આ જગ્યાએ જતા બળેલ થેલાના અવશેષ મળી આવેલ. આમ આરોપીઓએ પુરાવાનું નાશ કરેલ હોવાની કોશિશ કરેલ હોય આઈપીસી કલમ 201 ઉમેરો કરવા તજવીજ હાથ ધરી. આ કામે આરોપી સમીર ફરિયાદી હીરાબેનનો સંબંધી થતો હોય અને તેના મમ્મી અવારનવાર ફરિયાદી હીરાબેન ગોસ્વામીને મદદ કરવા ફરિયાદીના ઘરે જતા હોય, જેથી સમીરને જાણકારી મળેલ કે ફરિયાદી હીરાબેનના ઘરે ઘણા સોના ચાંદીના દાગીના છે, જેથી સમીરે પોતાના મિત્ર મંગલ રબારીને આ બાબતે વાત કરી ચોરી કરવાનું આયોજન કરેલ. વળી આ ફરિયાદી હીરાબેન વૃદ્ધ અને અશક્ત છે તેમજ એકલા રહે છે, જે આરોપી સમીર સારી રીતે જાણતો હતો. આ ગુના કામે ગયેલ મુદ્દામાલ 1,95,466 નો મુદ્દામાલ રિકવર કરી આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી સમીરગીરી નરેશગીરી ગોસ્વામી અને મંગલ કરમશી રબારી છે, જેઓની પાસેથી સોનાનું હાર, સોનાની ચેઇન, સોનાના પાટલા, સોનાનું મંગલસૂત્ર, સોનાની વીંટી તથા નાના મોટા સોના ચાંદીના દાગીના મળી કુલ 1,95,466 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં નખત્રાણા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.